દેવમોગરા મંદિર ખાતે દર્શનાર્થે આવનાર લોકોને પણ ડેડિયાપાડા અને સાગબારાની પોલીસ ખૂબ હેરાન કરે છે. પોલીસ સ્ટેશને એમને રૂમમાં ગોંદીને ધોરમાર મારવામાં આવ્યો છે. આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા પોલીસ અધિકારીઓ દ્વારા અવારનવાર આવા બનાવો બને છે. આજે સુરક્ષા સલામતી માટે પોલીસ મૂકવામાં આવી છે એ જ લોકો ભય પેદા કરી રહ્યા છે. ભરૂચ લોકસભામાં હાર બાદ ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા ફરી ચર્ચામાં આવ્યા છે, કારણ કે એમણે રાજપીપળા પોલીસ અધિક્ષક એટલે કે SPને પત્ર લખી અને ફરિયાદ કરી છે કે સાગબારા પોલીસ સ્ટેશનમાં આદિવાસી યુવાનને માર મારવામાં આવ્યો છે, એની તપાસ કરવામાં આવી. સાથોસાથ એમણે એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે નર્મદા પોલીસે દેવમોગરામાં જે યાહા યોગી માતાજી છે એમના દર્શન કરે છે એને પોલીસ હેરાન કરે છે. તો વિસ્તારથી આ વિષય ઉપર વાત કરવી જરૂરી છે, કારણ કે આદિવાસી આસ્થાનો સવાલ છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી. આદિવાસી નેતા ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો છે કે સાગબારાના PSI સહિત અનેક પોલીસ જવાનોએ નરેન્દ્રસિંહ વસાવા, રાજુ વસાવા અને ઇનેશભાઈ વસાવાને કોઈ પણ ફરિયાદ વિના પોલીસ સ્ટેશન અંદર માર મારવામાં આવ્યો છે. સાંભળી ચૈતરભાઈ વસાવાએ શું કહ્યું. 3 દિવસ પહેલા સાગબારા તાલુકાના આદિવાસી યુવાનોને ત્યાંના PSI અને એમનો સ્ટાફ કોઈ નજીવી બાબતે કોઈ પણ ફરિયાદ વગર ઉચકી જાય છે અને પોલીસ સ્ટેશને એમને રૂમમાં ગોંદીને ધોરમાર મારવામાં આવ્યો છે. એમને તાત્કાલિક સારવાર માટે સાગબારા તાલુકા સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા અને ત્યારબાદ એમને વધુ સારવાર માટે જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે સારવાર ખસેડવામાં આવ્યા અને આજે તે લોકો સારવાર હેઠળ છે. એ લોકોએ તારીખ 6ના રોજ પોલીસ અધિક્ષક અને કલેક્ટરશ્રીને લેખિત ફરિયાદ આપી છે કે અમારી સાથે આ ઘટના ઘટી છે જેની તપાસ થવી જોઈએ, છતાંય આજ દિન સુધી કોઈ તપાસ થઈ નથી કે કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યારે આજે અમે પોલીસ અધિક્ષક શ્રી અને કલેક્ટર શ્રી એમના રેન્જ IG અને DIG એમને લેખિતમાં જાણ કરી છે કે આમાં કડકમાં કડક આમાં તપાસ થવી જોઈએ અને જે પણ લોકો જવાબદાર છે એમાં કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ વિસ્તારમાં આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા પોલીસ અધિકારીઓ દ્વારા અવારનવાર આવા બનાવો બને છે. જે લોકો આ વિસ્તારમાં વિશ્વાસ ગુમાવી બેઠા છે, લોકો પોલીસ પર વિશ્વાસ નથી કરતી, આજે સુરક્ષા સલામતી માટે પોલીસ મૂકવામાં આવી છે એ જ લોકો ભય પેદા કરી રહ્યા છે, એ જ લોકો ભક્ષક બની રહ્યા છે, ત્યારે અમે ક્યારે આ ચલાવવાના નથી. આમાં અમારો સમાજ ખૂબ ધ્યાનપૂર્વક જોઈ રહેલો છે, ખૂબ આક્રોશમાં છે. અમે શાંતિપ્રિય લોકો છે, સંવિધાનમાં માનનારા લોકો છે. પોલીસ અધિક્ષકને અને કલેક્ટરશ્રીને કહેવા માગીએ છીએ કે આમાં યોગ્ય તપાસ થાય ને આ યુવાનોને ન્યાય મળવો જોઈએ. એવી જ રીતે દેવમોગરા મંદિર ખાતે દર્શનાર્થે આવનાર લોકોને પણ ડેડિયાપાડા અને સાગબારાની પોલીસ ખૂબ હેરાન કરે છે. એટલા માટે 2 વર્ષથી દર્શનાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. તો કેમ તકલીફ છે? તમે કેમ આટલું બધું પાણી લોકોને બતાવી રહ્યા છો? આટલો બધો દારૂ ટ્રકોને ટ્રકો આવે છે, આકરા જુગારના ધંધાઓ તમારા પોલીસ સ્ટેશનની આજુબાજુ ચાલે છે, ત્યાં કેમ તમે તમારું પાણી નથી બતાવતા? એટલા માટે હું પોલીસને કહેવા માંગુ છું કે આમાં કડકમાં કડક કાર્યવાહી કરો, નહીં તો આવનાર દિવસોમાં અમને રસ્તા પર ઉતરવામાં મજબૂરીથી અમારે ઉતરવું પડશે અને ખૂબ મોટું આંદોલન પોલીસ સામે અમે કરીશું. આપણે જાણીએ છીએ કે દેવમોગરા છે આદિવાસી ભાઈઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. ત્યાં પોલીસ આદિવાસી ભાઈઓને હેરાન કરતા હોય એવી રીતના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે, જે બહુ ગંભીર કહેવાય. આ મામલે પોલીસ અધિક્ષક તપાસ કરી અને કામગીરી કરે કે નહીં એ જોવાનું રહેશે, કારણ કે આ આદિવાસી આસ્થાનો સવાલ છે. ધન્યવાદ.